આજે આપણે જાણીશું કે કઈ રીતે આપણે આ બાથરૂમ અને રસોડાની ટાઇલ્સને ઓછી મહેનતે ક્લીન કરી શકીએ નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમ પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો જ્યારે પણ ઘરની સાફ સફાઈ કરીએ તો મોટી સાફ સફાઈ તો તરત થઈ જશે પરંતુ રસોડા અથવા બાથરૂમની ટાઇલ્સ પર જે નાની નાની જગ્યાઓ કે ખૂણાઓ બચી જાય ત્યાં સફાઈ કરવી ખૂબ અઘરી પડે છે હવે આવામાં સૌથી વધારે મહેનત માંગે એટલે એ છે બાથરૂમ અને રસોડું હવે ટાઇલ્સ ઝડપથી ચીકણી અને પીળી થઈ જાય છે હવે આવા જો સાફ કરીએ તો ખરાબ દેખાવા આજે આપણે જાણીશું કે કઈ રીતે આપણે આ બાથરૂમ અને રસોડાની ટાઇલ્સ ને ઓછી મહેનતે ક્લીન કરી શકીએ તો મિત્રો આને માટે તમે ઘરે રહીને જ પાવડર બનાવી શકો છો તે પણ ઓછા પૈસામાં હવે આ પાવડર બનાવવા માટે તમારે શું કરવાનું છે કે એક બાઉલ લઈને એમાં બે ચમચી બેકિંગ સોડા લઈ લેવાનું છે હવે એમાં બે લીંબુના રસને નીચો કપડા ધોવાનો પાવડર તમારે ત્રણ ચમચી જેટલો લઈને એમાં મિક્સ કરી દેવાનું છે હવે ધ્યાન રાખજો કે આ ત્રણ વસ્તુ તો તમે એડ કરી રહ્યા છો પરંતુ અન્ય કોઈ વસ્તુ તમારે અંદર એડ નથી કરવાની હવે આ બરાબર મિશ્રણ તૈયાર કરી લો બસ તૈયાર થઈ ગયું તમારું ઘરેલું પાવડર હવે આ પાવડરની મદદથી તમે તમારી ચીકણી ટાઇલ્સોને સાફ કરી શકો હવે એ તો જાણવું પડશે ને કે કઈ રીતે સાફ સફાઈ કરી શકાશે તો મિત્રો આ પાવડરને તમારે અડધો કલાક માટે રહેવા દેવાનું છે અને પછી લોખંડના તારથી એને ઘસી કાઢવાનું છે હવે થોડી વાર રહેવા દે પછી પાણી નાખીને એને સાફ કરી દો મિત્રો તમે જોશો કે આ પાવડર લગાવ્યા ને અડધા કલાક બાદ તો તમારી બાથરૂમ અને રસોડાની પેરી ટાઇલ્સ ચોખ્ખી થઈ જશે અને ઓછી મહેનત લાગશે અને ચકચકાટ પણ થઈ જશે જો તમે ઈચ્છો છો તો આ પાવડરને તમે અઠવાડિયામાં એક વાર આવી રીતે બાથરૂમ અને રસોડાની ટાઇલ્સને સાફ કરી શકો છો તો ઓછી મહેનતે નવી ટાઇલ્સ દેખાવા લાગશે તો ઓછી મહેનતે સાફ સફાઈ પણ દેખાશે અને તમારે મહેનત પણ વધારે નથી કરવાની આ પાવડરમાં બેકિંગ સોડા અને લીંબુનો રસ આપણે એડ કરીએ છીએ જે પીળાશ અને ચીકણાટ આ બંનેને દૂર કરવામાં બેસ્ટ ગણાય છે તો જો તમારા ઘરનું રસોડું પણ આવી રીતે ચીકણું થઈ ગયું છે અથવા તો તમારા બાથરૂમની ટાઇલ્સ પણ આવી ચીકણી થઈ ગઈ છે અને જોવામાં પણ નથી સારી લાગી રહી તો તમે ઘરે રહીને જ આવો પાવડર બનાવી શકો છો અને તમે ઈચ્છો તો અમુક દિવસોના સમયાંતરે તમે એને ફરીથી ઉપયોગમાં લઈ શકશો આનાથી એમ થશે કે તમારે નવી ટાઇલ્સ લગાવવાનો ખર્ચો પણ નહીં કરવો પડે અને ઘરે બેઠા સરળતાથી તમે ઓછી મહેનતે પોતાના ઘરની ટાઇલ્સને સાફ કરી શકો છો અને મહેમાનો આવશે તો પણ તમારે શરમમાં મુકાવવાની જરૂર નથી કારણ કે ઓછી મહેનતે તમે સફાઈ કરી દેશો તો ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું